नमस्कार विद्यार्थी मित्रों, आज आपने अभ्यास करशो विषय गणित। हवे धोरण 9 નો અભ્યાસ ચાલુ કરીએ એ પહેલા આપણે થોડી નિશાનીઓની માહિતી છે ને મેળવી લેવાની છે, એટલે કે ક્યારે કઈ નિશાની મૂકવી તેના વિશેની માહિતી આજે આપણે મેળવશું। હવે આમ જોઈએ ને તો મારા મતે તો એવું છે કે તમને સરવાળા અને બાદબાકી આવડતી હોય ને તો લગભગ ગણિત બધું આવડતું હોય। જો સરવાળા બાદબાકીમાં નિશાની મૂકવામાં તકલીફ પડતી હોય ને તો જવાબ લાવવામાં ભૂલ પડશે, એટલે આપણે એના માટે આજે પહેલા નિશાનીઓની માહિતી છે એ મેળવી લઈએ કે ક્યારે કઈ નિશાની મૂકવી તે। હવે હું વાત કરું તો પહેલા ગુણાકારની વાત કરીએ, જ્યારે બે અંકો આપેલા હોય અને એની વચ્ચે ગુણાકારની નિશાની હોય તો શું કરવું, અને જ્યારે બે અંક આપેલા હોય એની વચ્ચે સરવાળાની નિશાની હોય ત્યારે જવાબની નિશાનીમાં શું તેની વાત આપણે આજે કરીએ છીએ। હવે જો અહીંયા ગુણાકારની નિશાની છે તો મેં શું કહ્યું છે, બધાને ગુણાકાર 5 6 20 5 6 20 5 6 20 5 6 20 રેડી, એટલે કે જો નિશાની સરખી ગુણાકારની બધામાં હોય, નિશાની વચ્ચે ગુણાકારની હોય તો જવાબનો તો શું થશે, બે અંકોનો શું થશે, ગુણાકાર થશે, તો જવાબ તો બધામાં સરખો રહેશે, પણ ફરક પડશે નિશાનીઓમાં। એટલે નિશાની કઈ રીતે લેવાની છે, તો કે જો અહીંયા બે નિશાની સરખી છે, પ્લસ 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 5 પ્લસ 4 માઇનસ 5 માઇનસ 4 પ્લસ 5 માઇનસ 4 માઇનસ 5 પ્લસ 4 બંને નિશાની સરખી છે, પ્લસ પ્લસ બંને નિશાની સરખી છે, માઇનસ માઇનસ બંને નિશાની અલગ અલગ છે, પ્લસ અને માઇનસ માઇનસ અને પ્લસ એટલે તો અહીં નિશાની દર્શાવી છે, બે નિશાની સરખી એટલે બે પ્લસ પ્લસ વચ્ચે ગુણાકાર, તો જવાબની નિશાની કઈ આવશે, પ્લસ, બે નિશાની સરખી માઇનસ માઇનસ વચ્ચે ગુણાકાર, જવાબની નિશાની કઈ આવશે, પ્લસ। અને કઈ યાદ રાખવાનું છે, શું લખી લઉં છું, નિશાની સમાન બંનેની નિશાની છે ગુણાકારમાં કેવી સમાન હોય, એટલે કે નિશાની સમાન તો જવાબ કઈ નિશાની આવશે, પ્લસ। એટલે જો બંને નિશાની છે એ સમાન હોય તો જવાબની નિશાની છે કઈ આવશે, પ્લસ આવશે। હવે વાત કરીએ બંને નિશાની અલગ અલગ એટલે કે એક પ્લસ એક માઇનસ ત્યારે, તો એના માટે યાદ રાખી લેજો અલગ અલગ નિશાની, અલગ 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 નિશાની તો જવાબ કેમાં આવશે, માઇનસ આવશે। એટલે યાદ જ રાખી લેવાનું છે સીધું કે જો ભાઈ બંને નિશાની છે પ્લસ ની આપેલી હોય વચ્ચે ગુણાકાર હોય, અથવા તો બંને નિશાની છે માઇનસ ની આપેલી હોય વચ્ચે ગુણાકાર હોય, જવાબની નિશાની કઈ રહેશે, પ્લસ રહેશે। એટલે સમાન નિશાની હોય તો ગુણાકારમાં જવાબ છે એમાં નિશાની કઈ આવશે, પ્લસ આવશે। જો નિશાની અલગ અલગ હોય એટલે કે એક પ્લસ એક માઇનસ હોય અને વચ્ચે ગુણાકાર હોય તો જવાબની નિશાની કઈ રહેશે, માઇનસ રહેશે। બંને સરખા તો નિશાની પ્લસ, બંને અલગ અલગ તો નિશાની માઇનસ। બે મિત્રોના વિચારો સરખા હોય તો ફાયદો થાય, બંનેના વિચારો અલગ અલગ હોય વિરોધી તો નુકસાન થાય। બંને સરખા તો પ્લસ, બંને અલગ અલગ નિશાની તો જવાબની નિશાની માઇનસ। હવે અંકોનું શું કરવાનું છે, શું કર્યું છે, જો 5 6 20 5 6 20 વચ્ચે કીધેલું છે, શું કરવાનું છે, ગુણાકાર, એટલે યાદ રાખજો આ બધામાં અંકોનો શું થશે, અંકોનો ગુણાકાર। રેડી, ખબર પડી ગઈ નિશાનીઓની, ફરી એક વખત જોઈ લો, જો ગુણાકાર વચ્ચે આપેલો હોય બંને નિશાની સરવાળાની હોય તો જવાબની નિશાની છે કઈ હશે, સરવાળો, બંને નિશાની
ની નિશાની અલગ અલગ હોય. જવાબ ની નિશાની કઈ આવશે? ઋણ. અને બે અંકોનો શું કરવાનો છે? ગુણાકાર. રેડી? ચાલો આ તો વસ્તુ આપણે સમજાઈ ગઈ છે કે જો નિશાનીઓ ગુણાકારની વચ્ચે આપેલી હોય તો શું કરવું તે યાદ ફક્ત એટલું જ રાખવાનું છે. બંને સરખી તો પ્લસ, એટલે કે નિશાની સમાન તો જવાબની નિશાની પ્લસ, નિશાની અલગ અલગ હોય તો જવાબની નિશાની માઇનસ અને અંકોનો ગુણાકાર. વાત કરીએ નિશાની વચ્ચે પ્લસ ની હોય તો શું કરવું? તકલીફ છે અહીંયા એડ્રેસ શું કરવું? એકદમ ઈઝી છે. જો અહીંયા શું લખ્યું છે? પ્લસ પાંચ પ્લસ પ્લસ બે. અહીંયા પ્લસ પ્લસ છૂટા કરીએ ને તો વધતે વધતે વધતા થાય. રેડી? બંને નિશાની સરખી તો અહીંયા કાંઈ ના બધું ગુણાકાર થાય ને નિશાની તો બે સમાન એટલે કઈ આવશે? પ્લસ આવશે ને. આપણે મૂકી દઈએ સાહેબ. આ જોઈએ અહીંયા કીધું આવું છે પાંચ પ્લસ બે. રેડી? પાંચ પ્લસ બે. બીજું અહીંયા શું કીધું છે? માઇનસ પાંચ માઇનસ બે. માઇનસ પાંચ માઇનસ બે. અહીંયા શું કીધું છે? પ્લસ પાંચ માઇનસ બે. પાંચ માઇનસ બે. પ્લસ ની નિશાની હું લખતો નથી કે કઈ નિશાની ન હોય તો કેવી હોય? પ્લસ ની તો હોય જ. માઇનસ પાંચ પ્લસ બે. માઇનસ પાંચ પ્લસ બે. હવે આના સરવાળા છે એ આપણે આમ કરીએ. પાંચ ને બે સાત. માઇનસ પાંચ માઇનસ બે એટલે માઇનસ સાત. પાંચ માઇનસ બે એટલે ત્રણ. માઇનસ બે માઇનસ પાંચ પ્લસ બે એટલે માઇનસ ત્રણ. હવે જો આ વસ્તુ તો તમને આવડતી હશે. પાંચ ને બે તો આપણે નાના હતા ત્યારે કરતા બે બે ત્રણ ચાર ને પાંચ, એમાં પાછા નાખો બે છ ને સાત, એટલે પાંચ ને બે કેટલા થયા? સાત. પાંચ માઇનસ બે તો એક બે ત્રણ ચાર પાંચ, એમાંથી કાઢો એક બે ને ત્રણ, પાછા કેટલા આવે છે? બે. પાંચ માઇનસ બે તો એક બે ત્રણ ચાર પાંચ, એમાંથી કાઢો બે, એક અને બે પાછા કેટલા આવે છે? ત્રણ. તો પાંચ માઇનસ બે એટલે ત્રણ. એ તો આપણે નાનપણથી કરતા જાણીએ છીએ. રેડી? હવે જોવાનું એ છે, આ વસ્તુ સમજતા પહેલા થોડુંક અહીંયા સમજી લઈએ કે જો કરવાનું શું છે. જો બંને નિશાની સમાન હોય ને તો બે અંકોનો સરવાળો કરી દો. જોજે પાંચ ને બે સાત, અહીંયા બંને નિશાની સરખી છે પાંચ ને બે સાત. જો બંને નિશાની સમાન હોય તો સરવાળો કરી દો. બંને નિશાની સમાન છે સરવાળો કરી દો. અંકની વાત કરો છો, નિશાનીની વાત હમણાં નથી કરતો. જો બંને નિશાની અલગ અલગ હોય તો શું કરવાનું? બાદબાકી. બાદબાકી કઈ રીતે? નાના હાથમાં ત્યારે કરતા તે રીતે. મોટામાંથી નાનો બાદ કરી નાખો. પાંચમાંથી બે જાય તો ત્રણ. બંને નિશાની અલગ અલગ છે, માઇનસ છે ને અહીંયા પ્લસ છે, તો પાંચમાંથી બે જાય તો ત્રણ. પણ અહીંયા નિશાની માઇનસ મૂકેલી છે, એ કઈ રીતે મૂકવાની છે? તો એના માટે આપણે જોઈએ આ ક્યારે કરવાનું છે. નિશાની અહીંયા બંને સમાન છે, પ્લસ પ્લસ માઇનસ માઇનસ, તો યાદ રાખો નિશાની કઈ મૂકવી તે. ઓકે, એટલે મેં નિશાની બે સમાન હોય તો આપણે મૂકવાનું છે અંકોની વાત કરવાની છે. અંકોનો સરવાળો. નિશાની બંને સરખી હોય તો અંકોનો શું કરવાનો છે? સરવાળો. અને અહીંયા નિશાની બે કેવી છે? અલગ અલગ. તો આપણે શું લખશું? નિશાની અલગ અલગ. નિશાની અલગ અલગ તો અંકોનો શું કરવાનું છે? અંકોની બાદબાકી. શું કરવાનું છે? બાદબાકી. જો નિશાની બંને સરખી હોય તો અંકોનો સરવાળો કરવાનો છે. નિશાની બંને અલગ અલગ હોય તો અંકોની બાદબાકી છે. પણ નિશાની કઈ મૂકવી અહીં? જો આ તો આપણે કરી ગયા છીએ, બે નિશાની સરખી તો સરવાળો કરીને સાત મૂકી દીધું. બે નિશાની સરખી સાત મિનિટ માઇનસ સાત કઈ રીતે મૂકવાનું? ક્યારે મૂકવું? તો એના માટે યાદ રાખવાનું છે તમારે અંકોમાં શું કરવાનું છે. મોટો અંક જે હોય ને, મોટા અંકની નિશાની
કોમા કેમાં જવાબ એટલે જવાબમાં કઈ નિશાની મૂકવાની છે મોટા અંકની જે નિશાની હોય તે એટલે કે બંને નિશાની અહીંયા સમાન છે તો બે નો શું કરશું આપણે સરવાળો બંને નિશાની અલગ અલગ અને બે નિશાની સમાન જ છે આ પણ માઈનસ માઈનસ તો અંકોનો શું કરશું સરવાળો બંને નિશાની અલગ અલગ છે અંકોની શું કરશું બાદબાકી 5માંથી 2 જાય તો 3 બંને નિશાની અલગ અલગ છે માઈનસ અને પ્લસ શું કરશું 5માંથી 2 જાય તો 3 નિશાની કઈ કેટલી અહીંયા મોટાની કઈ છે 5 પ્લસ પ્લસ અહીંયા મોટા કોની નિશાની કઈ છે માઈનસ જવાબની માઈનસ અહીંયા મોટા કોની કઈ છે પ્લસ જવાબની પ્લસ અહીંયા મોટા કોની કઈ છે માઈનસ જવાબની માઈનસ રેડી તો સમજાઈ ગયું જો નિશાની છે સરખી હોય તો સરવાળો નિશાની છે બે અંકની અલગ અલગ હોય તો બે અંકનો હું કરવાનો બાદબાકી કઈ રીતે મોટામાંથી નાનો અંક બાદ કરીને લખી નાખવાનો નિશાની મોટા અંકની જે હોય એ જવાબની નિશાની રાખો સમજાઈ ગયું છે રેડી હવે આમાં છે કોઈ જાતની ભૂલ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે યાદ રાખવું રાખી લેજો જો વચ્ચે ગુણાકાર હોય તો હું જોવાનું છે નિશાની સમાન તો જવાબની નિશાની કઈ રાખવાની પ્લસ નિશાની અલગ અલગ તો જવાબની નિશાની કઈ રાખવાની માઇનસ અને બંને અંકોનો શું કરી રાખવાનો ગુણાકાર રેડી જો વચ્ચે નિશાની સરવાળાની હોય તો શું યાદ રાખવાનું છે તો કે ભાઈ જો નિશાની સમાન હોય તો અંકોનો શું કરશું આપણે સરવાળો અને જો નિશાની અલગ અલગ હોય તો અંકોની શું કરશું બાદબાકી નિશાની જવાબની કઈ રાખશું તો કે મોટા અંકની નિશાની છે કોની રાખશું જવાબની રાખશું મોટા અંકની નિશાની પ્લસ તો જવાબની નિશાની પ્લસ મોટા અંકની નિશાની માઇનસ તો જવાબની નિશાની માઇનસ રેડી હવે એનાથી આગળ વાત કરીએ તો અપૂર્ણાંક સંખ્યાના સરવાળા અને બાદબાકી આપણે જે આગળના ધોરણમાં અપૂર્ણાંક સંખ્યાના સરવાળા અને બાદબાકી છે એના વિશે અભ્યાસ કરી રહ્યા છીએ જેનો આપણે પુનરાવર્તન કરવાનું છે ફરીથી થોડી નજર છે એની પર મારી લઈએ અપૂર્ણાંક સંખ્યા એટલે કઈ સંખ્યા તો કે જેને ભાગી ન શકાય તે એટલે કે 1 ને આપણે 2 વડે ભાગો એટલે કોઈક માં જવાબ આવે અપૂર્ણાંક સંખ્યામાં જવાબ આવશે નહીં કઈ સંખ્યા કે સ્વરૂપને અપૂર્ણાંક કોણ સંખ્યા નું સ્વરૂપ હોય તે હવે આવી સંખ્યાઓના સરવાળા કરવાનો જેમ કે 1/2 પ્લસ 1/3 આના સરવાળો કરવો છે તો કઈ રીતે કરશો તો આપણે ખબર છે લસાઅ ગુસાઅ આવે છે હવે છે ને લસાઅ લેવું આપણે એ લસાઅ લેતાના મધ્ય હોય એ રીતના કર્યું તો એક છેલ્લી રીત છે કઈ રીતે કરવાનો છેદનો બંનેનો ગુણાકાર કરો 3 × 2 = 6 લખી નાખો જવાબના છેદમાં 6 ત્યારબાદ આ જે છે એનો ગુણાકાર આની સાથે કરવાનો 3 નો ગુણાકાર અહીંયા 1 સાથે અને પેલા પદના જે છેદમાં છે એનો ગુણાકાર અહીંયા 1 સાથે રેડી એટલે 3 × 1 = 3 વચ્ચેની સંખ્યા કઈ આવી પ્લસ 2 × 2 તો જવાબ આવી ગયો હોય 5/6 રેડી એવી જ રીતે જો આવી રીતે કીધેલું હોય 1/7 માઇનસ 3/6 તો શું કરવાનું સીધી જ વાત છે યાદ શું રાખવાનું છે પેલા છેદનો બંનેનો ગુણાકાર 7/6 = 42 142 રેડી આગળ 6 નો ગુણાકાર કોની સાથે 1 સાથે કે 6 × 1 = 6 નિશાની કઈ છે માઇનસ તો વચ્ચે માઇનસ 7 × 3 = 21 તો નિશાની કઈ આવશે અંક શું આવશે જવાબ શું આવશે ત્યાં 21 આગળ 6 − 21 યાદ કરો હમણાં જ આપણે ભણ્યા છીએ નિશાની અલગ અલગ છે તો અંકોનું શું થશે બાદબાકી કરો 21 માંથી 6 બાદ શું આવે 15 નિશાની કઈ રાખવાની મોટા અંકની એટલે કે −15 કરી ગયા ને હમણાં આપણે છેદમાં 42 આ થયો એનો જવાબ એટલે એવી જ રીતે હું તમને સંખ્યાઓ આપું છું જે તમારે હોમવર્કમાં સરવાળા બાદબાકી છે એ પણ સંખ્યાના કરવાના છે 1/2 + 3/2
કરવાનો છે બાદબાકી 2^3 3^4 આનો પણ શું કરવાનો છે સરવાળો એટલે થઈ જશે 4 અંકમાં આ 4 નંબર દાખલા છે આપણે શું કરવાનો છે હોમવર્કમાં છે ઉપર ગણવાનું છે એટલે તો આજે આપણે શું સમજ્યા છીએ નિશાનીઓની માહિતી એટલે કે ક્યારે કઈ નિશાની મૂકવી તે તેનો થોડો એક્ઝામ્પલ છે હોમવર્કમાં આપી દઉં તો પહેલો એક્ઝામ્પલ આપણે લઈએ -5 +8 આનો સરવાળો કરવાની કરતા જે જવાબ આવે તે તમારે લખવાનો છે બીજું -8 +3 ત્રીજું -10 -12 ચોથું -5 +2 5 -6 -7 એટલે આ છે એને તમારે કરવાનું છે સરવાળા બાદબાકી છઠ્ઠું તો કે -3 ગુણ્યા -2 ગુણાકાર યાદ રાખજો ગુણાકાર શું શીખ્યા આપણે બંને નિશાની સરખી તો જવાબની નિશાની સરવાળો બંને નિશાની અલગ અલગ જવાબની નિશાની માઇનસ અંકોનો ગુણાકાર એટલે 7મું -5 ગુણ્યા -3 બરાબર શું થાય મેળવ આજનું આ છે આપણું હોમવર્ક છે રેડી